એક એવો તહેવાર. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે એટલે વાવણીની વરસાદની રાહ જોઈ અને લોકો બેઠા હોય. અષાઢી બીજની વાવણી થાય ને તો વરસ હોળ આની જાય, એટલે એક તો વરસાદની રાહ જોઈ અને બેઠા હોય, અને તમામે તમામ કૃષ્ણ ભક્તો એ જગતનો નાથ પોતાના દ્વારે આવી અને પોતાને દર્શન આપશે એવી રાહ જોઈ અને બેઠા હોય. એ સપનું જ્યારે સાકાર થઈ રહ્યું હોય ત્યારે આ માધવની મહાયાત્રા, જગન્નાથજીની આ નગરચર્યા, એ અંતર્ગત TV13 ગુજરાતી, હકથી ગુજરાતીમાં આજે આપણી વચ્ચે એક કચ્છી માડું, એક એવો ગર્વ ગાયક. એક તો આજે અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ, અને એ નવા વર્ષે એક કચ્છનો ગર્વ ગાયક એટલે ભાઈ નિલેશ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિલેશભાઈ, એક તો કચ્છી નવે વર્ષજી લખ લખ વધાઈયા. જી જી, આપને પણ. નિલેશભાઈ, એક તો નવું વર્ષ છે અને એમાંય જગતનો નાથ, આખી દુનિયાનો બાપ, 14 ભુવનનો સ્વામી, એ નગરમાં નીકળી અને એકે એક વ્યક્તિને દર્શન આપતો હોય ત્યારે આ જે આનંદ છે એ કંઈક અનેરો આનંદ હોય. અને આનંદને વ્યક્ત કરવાના જે અનેક રસ્તાઓ છે, અનેક પ્રકારો છે, એમાં ભારતવર્ષે આખી દુનિયાને બતાવેલો એક સૌથી સુંદર અને અવર્ણનીય એવો એક પ્રકલ્પ એટલે સંગીત. એ સંગીતના આપ આરાધક છો, સૂરના આરાધક છો, ત્યારે ખાસ આપના સ્વરોથી, આપની સંગીતની જે સાધના છે એના દ્વારા આ કૃષ્ણ ભક્તિ, આ માધવની મહાયાત્રા અને આ જગન્નાથજીની નગરચર્યા છે એને આપ કઈ રીતે મૂલવો છો, એવું એકાદું ગીત, ભજન કે પદ અમારા TV13ના દર્શક મિત્રો માટે ખાસ અમારી સાંભળવાની ઈચ્છા છે. જી. અમદાવાદમાં જાવું કે પછી સાબરમતીમાં નાહું, અમદાવાદમાં જાવું કે પછી સાબરમતીમાં નાહું, હાલ તને હાલ જગન્નાથ બતાડું, હાલ તને હાલ જગન્નાથ બતાડું. અમદાવાદમાં જાવું કે પછી સાબરમતીમાં નાહું, હાલ તને હાલ જગન્નાથ બતાડું, હાલ તને હાલ જગન્નાથ બતાવું. ઓ વાગે દુનિયામાં ડંકો મારા શ્યામનો, સાથે બેની સુભદ્રા બલરામનો, વાગે ડંકો હો વાગે ડંકો મારા ભગવાનનો, સાથે બેની સુભદ્રા બલરામનો. બેઠા સાગર ને તીર આ તો ભગતો ની ભીર, બેઠા સાગર ને તીર આ તો ભગતો ની ભીર, એવું તીર્થ બતાવું. અમદાવાદ માં જાવું, સાબરમતી માં આવું, પુરી નગર માં જાવું, રત્નાકર મનાવું, હાલ તને હાલ જગન્નાથ બતાડું, હાલ તને હાલ જગન્નાથ બતાડું, હાલ તને હાલ જગન્નાથ બતાડું. આજે અમદાવાદ શહેરમાં પુરીની જગન્નાથજીની રથયાત્રા એ પણ એવી વિશાળ હોય છે, અને એવી જ અમદાવાદમાં પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ એ જ્યારે ઉમટ્યો હોય જગન્નાથજીના દર્શન કરવા માટે, ત્યારે નિલેશભાઈ આપે જે ગાયું ને હાલ તને હાલ જગન્નાથ બતાવું, આજના દિવસે અમદાવાદની એકે એક માં એ પોતાના દીકરાને એવું કહેતી હશે કે બેટા
હાલ હું તને જગન્નાથના દર્શન કરાવું. કારણ કે સ્વસ્થ માણસો છે એ તો મંદિરે જઈ અને દર્શન કરી શકવાના છે, પણ જે માણસ અશક્ત છે, જે પોતાના પગ ઉપર હાલી નથી શકતો, અથવા તો ખૂબ નાની ઉંમરના બાળકો છે, એને કૃષ્ણ પરમાત્માના દર્શન કરવાનું મન હોય તો એ જગન્નાથજીના દર્શન કઈ રીતે કરી શકે? એટલે કૃષ્ણ પરમાત્મા એ જગન્નાથજીના સ્વરૂપમાં પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સાથે એ નગરચર્યાએ નીકળે અને નગરના એકે એક વ્યક્તિઓને દર્શન આપે છે. એક તો 1000 નામ કૃષ્ણના આપણા જીલણિયામાં બહેનો ગાતી હોય છે, હરિ તારા નામ છે 1000, કીએ નામે લખવી કંકોત્રી. 1000 નામ, અને એમાંનું કોઈ પણ એક નામ લઈ લ્યો તો એની પાછળ તમને કોઈ એક કથા જાણવા મળે. કૃષ્ણનું એક પણ નામ એવું નથી કે જે વધારાનું હોય, અને કૃષ્ણનું એક પણ નામ એવું નથી આ 1000 નામમાંથી કે હવે એમાં બીજું કોઈ નામ ઉમેરી શકાય. કૃષ્ણએ એના જીવનમાં જે લીલાઓ કરી છે એ મનુષ્ય જીવનને, માણસને પોતાનું જીવન કેવી રીતે જીવવું ને એ બતાવવા માટે થઈ અને કૃષ્ણએ પોતાનો આખો અવતાર એ દુનિયાની સામે મૂક્યો છે. અને એમાંનો આ નગરચર્યાનો પ્રસંગ, માધવની આ મહાયાત્રાનો પ્રસંગ, એટલે સરકાર તમારે દ્વાર અત્યારે આપણે કહીએ છીએ આ લોકશાહીના યુગમાં, પણ એ સમયથી સરકાર એ નાગરિકોના દ્વારે જતી હતી. આખી દુનિયાનો બાપ, 14 ભુવનનો સ્વામી, ત્રણેય લોકનો નાથ, અને આખી દુનિયા જેની પાસે બે હાથ લાંબા કરી અને માગતી હોય ને એ જગતનો નાથ, એ પોતાના નગરમાં એકે એક વ્યક્તિઓના ઘરે ઘરે જઈ અને એમને દર્શન આપે. અને ભગવાન, મારે તમારી ઘરે એક લખપતિ કે કરોડપતિ મહેમાન આવે ને તો એ આખા ઘરનો આનંદ અને ઉત્સાહ એ કંઈક અલગ હોય છે. કોઈ સંત મહાત્માઓ મારે તમારે આંગણે આવે તો એ આખા ઘરનો અને આખા પરિવારનો અને આખા આપણા વિસ્તારનો એ આનંદ કંઈક અલગ હોય છે. તો આ તો આખી દુનિયાનો બાપ એ જ્યારે અમારા આંગણે આવતો હોય ત્યારે આ ઉત્સાહ એ કંઈક અનેરો હોય છે. ને એટલા માટે જ અમદાવાદની આ રથયાત્રાની અંદર, આ માધવની મહાયાત્રાની અંદર, આ જગન્નાથજીની નગરચર્યાની અંદર લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. આ માનવ મહેરામણને જોઈ અને કૃષ્ણ ભક્તિનું એક સુંદર મજાનું પદ આપના કંઠેથી અમારા TV 13ના દર્શક મિત્રોને સાંભળવાની ઈચ્છા છે. નિલેશભાઈ, એક સુંદર મજાનું પદ આપના કંઠેથી અમને સંભળાવશો. બાર વયસે ભક્તિ કરે જગ સે રહે ઉદાસ, બાલ વયસે ભક્તિ કરે વો જગ સે રહે ઉદાસ, તીર્થ વ્રત ઉનકી આશા કરે કબ આવે હરિ કો દાસ, તો વૃંદાવન નો કૃષ્ણ કનૈયો, વૃંદાવન નો કૃષ્ણ કનૈયો માત યશોદાલાલ, નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ, નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ. મહિમા ખણ નો ચોર ચોર તું ચોરી કરે, ચિતડા લે તો ચોર ચોર તું ચોરી કરે, મહિમા ખણ નો ચોર ચોર તું ચોરી કરે, ચિતડા લે તો ચોર ચોર તું ચોરી કરે, આતન સુર નો સાધક નાચ નચાવે, સુર નો સાધક નાચ નચાવે ડગલે તારે ચાલ, નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ, નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ, વૃંદાવન નો કૃષ્ણ કનૈયો
માત યશોદાલાલ નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ નટખટ ન્યારો ગાયું ચરાવે ગોપાલ. વાહ, એ જ માધવ, એ જ જગન્નાથ, એનું એક નામ એટલે ગોપાલ. ગાયું ચરાવી અને એણે, મેં શરૂઆતમાં કીધું ને એમ, કૃષ્ણ પરમાત્માએ એના આખા અવતાર દરમિયાન મને અને તમને જીવન જીવવાના સાચા રસ્તાઓ બતાવ્યા છે. એમાંનો આ એક રસ્તો જેને અત્યારે વિજ્ઞાને સ્વીકાર્યો છે. હવે વિજ્ઞાને એવું સ્વીકાર્યું કે ગાયના દૂધની અંદર સુવર્ણની માત્રા આવે છે અને એ સુવર્ણ છે ને એ સૌથી મોટું એન્ટીઓક્સિડન્ટ છે. એટલે એ ગાયનું દૂધ જો પીવામાં આવે તો માણસ સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. પણ આપણે જે ગાયનું દૂધ પીએ છીએ ને કદાચ, તો એ પણ ખરીદેલું પીએ છીએ. ગાય જેણે ચરાવી હોય અને એ ગાયનું દૂધ પીધું હોય ને, એ નિરોગી અને સ્વસ્થ રહે, એ 100% વાત એટલા માટે છે કે વિજ્ઞાને સાબિત કર્યું કે ગાય છે ને એ પોતાના માલિકને સૂંઘે, એને પોતાની જીભથી ચાટે અને એમાં જે સ્વાદ આવે, જે સુગંધ આવે, એના ઉપરથી એને નક્કી થાય કે મારા માલિકના, મારા ગોપાલના, મને જે પાળે છે એ વ્યક્તિના શરીરમાં આ પદાર્થોની ઉણપ છે. એ પદાર્થો પ્રકૃતિની જે જગ્યાએથી મળતા હોય ને એ જગ્યાએ જઈ અને ગાય એ ચારો ચરે અને પછી એને દોવામાં આવે ને, તો એ તત્વો એના દૂધમાં આવે અને એટલા માટે માણસ સ્વસ્થ અને નિરોગી રહે. કૃષ્ણ પરમાત્માએ પોતાના જીવનના એકે એક પ્રસંગો દ્વારા મને અને તમને શીખવાડ્યું છે કે કઈ રીતે જીવાય. આટલી મોટી સંખ્યામાં આ માનવ મહેરામણ કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા માટે, જગન્નાથના દર્શન કરવા માટે થઈ એને ઉમટ્યો હોય, એમાં અખાડિયાનો હોય નિલેશભાઈ, એ અખાડિયાનોનું, પહેલવાનોનું એક આખી શૃંખલા હોય, અલગ અલગ અખાડાઓમાંથી એમના જૂથ બનાવી અને એ મોટા ટેમ્પોની અંદર ટેબ્લોના સ્વરૂપમાં આવે અને પોતાના અંગ પ્રદર્શન કરતા હોય અને પોતાના શરીર સૌષ્ઠવ એ દુનિયાને બતાવતા હોય, એ પણ એક સંદેશો આપે છે. માધવની આ મહાયાત્રા છે ને, એને ધાર્મિક દ્રષ્ટિએ જોવો તો બરાબર છે કે કૃષ્ણ પરમાત્મા એક એક વ્યક્તિના આંગણ સુધી જઈ અને એને દર્શન આપે છે. આ એક ધાર્મિક આસ્પેક્ટ છે, પણ એની સાથે સાથે વૈજ્ઞાનિક, રાજકીય, આ તમામ પ્રકારના આસ્પેક્ટ એ આ માધવની મહાયાત્રાની અંદર આપણે સમાઈ ગયેલા જોઈએ છીએ. આ અખાડિયાનો જે નીકળે ને, એ પોતાના શરીર સૌષ્ઠવ બતાવે ને, એનાથી જે અત્યારનો બાળક છે અને આવતીકાલનો યુવાન છે અને ભારતનું ભવિષ્ય છે, એને પણ આ પ્રકારનું શરીર સૌષ્ઠવ મેળવવાની ઈચ્છા જાગે અને એ પણ ફરી પાછો શરીર સૌષ્ઠવ માટે થઈ અને કસરત કરતો થાય, એવું અખાડિયાનોનું એક આખું જૂથ નીકળે. એના પછી ભજન મંડળીઓ નીકળે. ભજન મંડળીઓ નીકળે ને, એ મને અને તમને, તમામ મનુષ્યોને જીવનનો એક સીધો સાદો સિદ્ધાંત આપે કે આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા, આ નવલખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા, તો 14 ભુવનનો સ્વામી આવે એક ચપટી ધૂળીની પ્રીતે, અહીંયા વજન કરે એ હારે મનવા, અહીંયા જે ભજન કરે એ જીતે. એ ભજન મંડળીઓ છે, એ તમને ભજન માટેનો, ઈશ્વરના સ્મરણ માટેનો એક સંદેશ આપી અને જાય. અને આપ તો સમર્થ ભજનિક છો, તો આપના કંઠેથી કૃષ્ણ પરમાત્માનું એક એવું કંઈક ભજન જે આપને વધારે ગમતું હોય, એવું એકાદું ભજન અમારા TV13ના દર્શક મિત્રો માટે થઈ અને અમને સાંભળવાની ઈચ્છા છે. કૃષ્ણ પરમાત્માના કેટલાય ભજનો છે, અગણિત ભજનો, જે બધા લોકોના બી સ્વમુખે હશે. એમાંનું આ ગીત પરમ પૂજ્ય ભજનના ભીષ્મ પિતા નારણ બાપુએ જે ભજનને એનું કંપોઝ પણ એમણે કરેલું છે ને, એમણે ખૂબ ગાયું છે ને બધાને ખૂબ આ વાલું લાગે છે. આ ભજન એ મને અહીંયાથી રજૂ કરવું છે TV13ના માધ્યમથી. તો છુમ છુમ બાજે ગુગરિયા છુમ છુમ બાજે ગુગરિયા છબ દિખલાએ કાના મેરે ઘર આયે કાના મેરે ઘર આયે
મેરે ઘર આયે કનૈયા મેરે ઘર આયે છુમ છુમ બાજે ગુગરિયા છબ દિખલાય રે કાના મેરે ઘર આયે કાના મેરે ઘર આયે મેરે ઘર આયે કાના મેરે ઘર આયે ઓ રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી આવે માતા યશોદા ઓર હમ સબકો ભાગે ભાગે રેન અંધેરી ઓ રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી આગયે આગયે માતા યશોદા ઓર હમ સબકો ભાગે ભાગે તો ઝરમર બરસે ઝરમર બરસે મેહુલિયા બરસે બરસે મેહુલિયા ઝરમર બરસે મેહુલિયા ભક્ત જન ગુણ કો ગાવે રંગ ઉડાતે આયે મેરે ઘર આયે મેરે ઘર આયે કાન મેરે ઘર આયે છુમ છુમ બાજે ગુગરિયા છબ દિખલાયે કાના મેરે ઘર આયે કાન મેરે ઘર આયે મેરે ઘર આયે કાન મેરે ઘર આયે વાહ કૃષ્ણ એ આપણા ઘેર આવે અને આપણને જે આનંદ હોય એમાં આખી દુનિયાને આ બેવડો આનંદ હોય. મેં હમણાં જ કીધું એમ, ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે એટલે એક તો વરસાદની રાહ જોઈ અને બેઠા હોય, અષાઢી બીજની વાવણીની રાહ જોઈ અને બેઠા હોય, એટલે એક તો આજના દિવસે વરસાદ આવે તો એક એ આનંદ હોય. બીજો કૃષ્ણ પરમાત્મા આખી દુનિયાનો બાપ એ નગરમાં નીકળી અને નગરના એક એક વ્યક્તિને દર્શન આપે એટલે એ બેવડો આનંદ હોય. આખી દુનિયા માટે આ બેવડો આનંદ હશે, પણ કચ્છીઓ માટે તો આ ત્રણ ગણો આનંદ છે. કારણ કે અષાઢી બીજ એ કચ્છીઓનું નવું વર્ષ કહેવાય છે. અને આપ કચ્છથી આવો છો નિલેશભાઈ, આપણે જાણીએ છીએ એમ કે લાખો ફૂલાણી જેને કચ્છનો ઇન્દ્રદેવ માનવામાં આવે એણે કચ્છની ધરતી ઉપર પગ મૂક્યો અને વરસાદ આવ્યો, એ દિવસ અષાઢી બીજનો દિવસ હતો અને એટલા માટે આ અષાઢી બીજને કચ્છીઓ પોતાના નવા વર્ષ તરીકે ઉજવે છે. તો આ ટીવી 13ના અમારા જેટલા કચ્છી જાણનારા દર્શક મિત્રો છે એમના માટે કચ્છી નવા વર્ષને લગતી એકાદી સુંદર મજાની રચના એ નિલેશભાઈ અમારા દર્શકો માટે અમારી સાંભળવાની ઈચ્છા છે. જરૂર જરૂર વાંક સાહેબ. અષાઢી બીજ એટલે બધી જગ્યાએ આખા દુનિયાભરમાં જ્યાં જ્યાં કચ્છી ગુજરાતીઓ વસે છે એની ઉજવણી થતી હોય છે રણજીતભાઈ, પણ અમારું કચ્છી એટલે અમારું અષાઢી બીજ એટલે અમારું કચ્છી નવું વર્ષ અમે બધા એવી રીતે ઉજવીએ છીએ. એટલે તમામે દર્શક મિત્રોને હું નિલેશ ગઢવી કચ્છી નવા વર્ષના વધામણા આપું છું. અને એકચ્યુઅલી આમાં એવું હોય છે કે અષાઢી બીજના દિવસે વરસાદ કચ્છમાં આવે ને એટલે એમ સમજવાનું કે સારા સકવન કહેવાય, સારા સુકન કહેવાય. પણ આ વખતે ભગવાનની એટલી દયા થઈ ગઈ છે કે અષાઢી બીજથી થોડુંક વહેલું વરસાદ આવી ગયું છે, મેઘરાજા આવી ચૂક્યા છે. એટલે કચ્છી માળું બધાને ગમતું એક આ અમારું કચ્છી ગીત. કછડો ખેલે ખલક મે કછડો ખેલે ખલક મે જી મહાસાગર મે મચ્છ જડા હેડો એ હેકડો કચ્છી વસે ઉડા લગો પ્યો ડિયાણો કચ્છ ખેરી બેરી બાવરા બ્યા કંઢા ને કખ હલો હોથલ પાંજે કછડે મે જેતે મારું વસે સવા લખ. જીઓ જીઓ
કોટે મોરટ હું ગયા વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો હાંભર્યો આજે આવી આહાડી વીજ. એટલે મેં પેલા વાત કરી કે સાહેબ વરસાદ ના અમારા સમજો ને સારા સકન કહેવાય, વરસાદ અષાઢી બીજ ના આવે એટલે સમજો ને વરસાદ શિકાર વરસાદ કહેવાય. એટલે એ સંદર્ભે કચ્છ તે વઠામી જાનીડા, કચ્છ તે વઠામી હો, કચ્છ તે વઠામી જાનીડા, કચ્છ તે વઠામી, મુજા પરદેશી પંખીડા બેઠા કચ્છ તે વઠામી, મુજા પરદેશી પંખીડા બેઠા કચ્છ તે વઠામી, કચ્છ તે વઠામી જાનીડા, કચ્છ તે વઠામી, કચ્છ તે વઠામી જાનીડા, કચ્છ તે વઠામી, મુજા વિદેશ જા રોંધલ વીરા કચ્છ તે વઠામી, મુજા પરદેશી પંખીડા મીઠા કચ્છ તે વઠામી. કચ્છ તે વઠામી એટલે કચ્છ ઉપર વરસાદ વરસ્યો છે. અમે બધા કચ્છીઓ વરસાદ ને મી કહીએ કે મી આવ્યો. હા, આજ અચીને કાલ અચીને અના આવે નકી, તું આજ અચીને કાલ અચીને અના ન આવે કી, મુજા વિદેશ જા રૂંધલ વીરા કચ્છ તે વઠામી, મુજા પરદેશી પંખીડા મીઠા કચ્છ તે વઠામી, કચ્છ તે વઠામી જાનીડા, કચ્છ તે વઠામી, કચ્છ તે વઠામી જાનીડા, કચ્છ તે વઠામી, મુજા પરદેશી પંખીડા વલા કચ્છ તે વઠામી, મુજા પરદેશ જા રૂંધલ વીરા કચ્છ તે વઠામી, મુજા પરદેશી પંખીડા વીરા વીરા હે વીરા હે કચ્છ તે વઠામી. વરસાદ આવે એટલે કચ્છીઓ આનંદમાં આવે, સ્વાભાવિક છે. આખી દુનિયા એ આનંદમાં આવે, કારણ કે વરસાદ છે ને એ મારી અને તમારી એ જીવાદોરી છે. વરસાદનું આગમન થાય એમાંય આવો સપરમો દિવસ હોય અને એના વધામણા દરેક જગ્યાએ પોતપોતાની રીતે અલગ એની રીતભાત હોય છે. રીત કંઈક નોખી હોય, રસમ કંઈક નોખી હોય, પણ અંતે ભાવ છે એ બધાનો એક જ હોય છે અને એ પરમાત્માની ભક્તિનો હોય છે. અને એટલા માટે જ આટલી મોટી સંખ્યામાં, નહીતર આ અમદાવાદ મહાનગર, આ મહાનગરમાં કોઈ પાસે 5 મિનિટનો સમય નથી. પોતાના કામથી ઘરેથી નીકળે એટલે કામ ઉપર, કામથી નીકળે એટલે ઘેર. આ જેમની જીવનચર્યા હોય, આ જેમની દિનચર્યા હોય, એવા વ્યક્તિઓ આ લાખોની સંખ્યામાં અને સ્વયંભૂ રીતે, આમાં કોઈને કંકોત્રી લખવામાં આવતી નથી, છતાંય કૃષ્ણ પરમાત્માના જગન્નાથજીના દર્શન અર્થે થઈ અને એકે એક વ્યક્તિઓ ખૂબ મોટી સંખ્યામાં, આપ જોઈ શકો છો એમ ઘોડાપુર ઉમટ્યું છે, આટલી મોટી સંખ્યામાં માણસો આવે અને એ મગ અને જાંબુ એનો પ્રસાદ લે. મેં જેમ કીધું ને, કૃષ્ણ પરમાત્માએ એના જીવનમાં એકે એક વસ્તુઓ એ મનુષ્ય જીવનની પ્રેરણા માટે થઈ એને આપી છે, એમ આ જાંબુ અને મગ એનો પ્રસાદ એ આ અષાઢનો આ જે સમય છે ને, આ ઋતુ એ અપચાની ઋતુ છે. એટલે માણસને પેટના રોગો થવાની શક્યતાઓ વધી જાય. એ પેટના રોગો ન થાય એટલા માટે થઈ અને ફણગાવેલા મગ, એકદમ હળવો ખોરાક. અને મગ માટે કહેવત છે, મગ ચલાવે પગ. હા, મગ ખાવ તો પગ ચાલે. એટલે એક તો હાયર પ્રોટીન અને છતાંય એ પેટને કોઈ જાતનું નુકસાન ન કરે ને સરળતાથી પચી જાય. એટલે કૃષ્ણ પરમાત્માએ પોતાની પ્રસાદીમાં પણ એ ફણગાવેલા મગ રાખ્યા છે. આટલું મનુષ્યના જીવનનું ધ્યાન રાખી મનુષ્યને કેવી રીતે જીવવું જોઈએ એ પોતાના જીવનની એકે એક બાબતોમાં કૃષ્ણ પરમાત્માએ મને અને તમને જીવન જીવવાનો સંદેશ આપ્યો છે ને, એટલે એ જગત પિતા છે, એટલે વિશ્વગુરુ છે, એટલે આખી દુનિયાનો બાપ છે ને, એટલે એના દર્શન માટે થઈ અને આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે. અમારે ત્યાં જોકે પુરીમાં પણ આ જ કહેવત છે, આ જ માન્યતા છે, અને અહીંયા અમદાવાદમાં પણ એ જ માન્યતા છે કે એક વખત આ 3માંથી એક રથને જો અડી જવાય ને ખાલી, તોય તમારા જીવતરનો બેડો પાર થઈ જાય. એટલે ખલાસીભાઈઓ તો એ રથને ખેંચતા જ હોય છે. વહેલી પરોઢે પુરીમાં એક એવી પ્રથા છે કે ત્યાં રાજ પરિવારના વ્યક્તિઓ આવી અને સોનાની સાવરણીથી
પહિંદ વિધિ કરે અને રસ્તાને સાફ કરે અને પછી એ માર્ગ ઉપર જગન્નાથજીની રથયાત્રા નીકળે એમ આ અમદાવાદ મહાનગરની અંદર ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી એ પોતે આવી અને સવારમાં વહેલી પરોઢે પહિંદ વિધિ કરે અને ત્યારબાદ એ જગદીશ મંદિર જગન્નાથજીનું જે મંદિર અમદાવાદની ઓળખ અમદાવાદનું હૃદય ત્યાંથી આ રથયાત્રા નીકળે અને આખા નગરમાં ફરી એમના મોસાળમાં અમદાવાદમાં એ સરસપુર ત્યાં એમના મોસાળમાં પરમાત્મા રોકાય અને ત્યાંથી ફરી પાછા સાંજે નિજ મંદિરે પરત ફરે પણ સાંજે નિજ મંદિરે રથયાત્રા પરત ફરે ને ત્યાં સુધી આટલી ને આટલી સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ આ ભક્તો એ જય રણછોડ જય જગન્નાથના નાદ સાથે આટલી મોટી સંખ્યામાં જોડાતા હોય છે ત્યારે એમનો હરખ એ કંઈક અલગ હોય, એમનો આનંદ એ કંઈક અલગ હોય, એમની શ્રદ્ધા એ કંઈક અલગ હોય. એટલે એમની શ્રદ્ધાને અને એમના હરખને વિશેષ વધારવા માટે થઈ અને નિલેશભાઈ આપ જ્યારે TV13 ગુજરાતી હકથી ગુજરાતી એના મહેમાન બન્યા છો ત્યારે અમે હકથી આપને કહી શકીએ કે હજી એકાદી રચના અમારા TV13ના દર્શક મિત્રોને હકથી સાંભળવી છે આ માધવની મહાયાત્રામાં, એકાદું માધવનું સુંદર મજાનું પદ ભજન કે ગીત આપના તરફથી થઈ જાય. જી જી, તમે જે વાત કરી ને માંગ સાહેબ કે આખી રથયાત્રા નીકળી, રથયાત્રાનો શું મહિમા છે, એ પછી સરસપુર જઈ અને ત્યાં પણ એનો બી મહિમા આખો અલગ છે. એટલે એને લગતું એક મને વાલો જી ફરવા નીકળ્યા છે મારો, વાલો જી ફરવા નીકળ્યા છે, રૂડી આવી આષાઢી બીજ હો નાથ, એ રૂડી આવી આષાઢી બીજ હો નાથ, મારો વાલો જી ફરવા નીકળ્યા છે મારો, વાલોજી ફરવા નીકળ્યા છે. વાલો રથમાં બેસીને નીકળ્યા છે, વાલો રથમાં બેસીને નીકળ્યા છે, સાથે બળદેવ સુભદ્રા બેન હો નાથ, હો સાથે સાથે બળદેવ સુભદ્રા બેન હો નાથ, વાલોજી ફરવા નીકળ્યા છે, વાલોજી ફરવા નીકળ્યા છે. રથ ફરે છે કર્ણાવતી નગર માં, રથ ફરે છે કર્ણાવતી નગર માં, વાલો જાય સરસપુર ધામ હો નાથ, એ વાલો જાય મોસાળ ના ગામ મોરા નાથ, વાલોજી ફરવા નીકળ્યા છે મારો, જગન્નાથ ફરવા નીકળ્યા છે, રૂડી આવી અષાઢી બીજ મારા નાથ, રૂડી આવી અષાઢી બીજ મારા નાથ, જગન્નાથ ફરવા નીકળ્યા છે મારો, વાલોજી ફરવા નીકળ્યા છે. વાહ, કૃષ્ણ પરમાત્મા ફરવા નીકળે, નગરની યાત્રાએ નીકળે, પોતાના ભાઈ બલરામજી અને બેન સુભદ્રાજીની સાથે નીકળે. બહુ બધી કથાઓ આ નીલમાધવની રથયાત્રા સાથે આ નગરયાત્રા સાથે જોડાયેલી છે. કૃષ્ણ પરમાત્માને આંખું આવી છે, એને આંખે પાટા બાંધે છે, આખી દુનિયાનો બાપ છે, એ ધારે તો એને કંઈ જ ન થાય. આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ એક આંખના પલકારામાં કરી નાખે ને એવો દેવ છે, પણ છતાંય એણે બતાવ્યું કે માના કોઠેથી અવતાર લીધો હોય અને મનુષ્ય તરીકે જો જીવન જીવવાનું હોય ને તો સામાન્ય મનુષ્યને જે તકલીફો પડે એ પરમ તત્વને પણ એ જ તકલીફો પડે.
અને એ તકલીફોમાંથી બહાર કેવી રીતે નીકળવું, એ રસ્તાઓ કૃષ્ણ પરમાત્માએ મને અને તમને આપણને સૌને બતાવ્યા છે. અને એટલા માટે જ કૃષ્ણને આખી દુનિયાનો બાપ, જગતગુરુ માનવામાં આવે અને લોકો એના દર્શને આટલી મોટી સંખ્યામાં ઉમટી પડે અને નીકળે. અત્યારે તો ગુજરાતના નાના મોટા નગરો અને મહાનગરોમાં બધે જ આ રથયાત્રાઓ નીકળે છે, પણ વર્ષોથી અમદાવાદમાં ચાલી આવતી આ પરંપરા, અને એ પરંપરામાં આ એક દર વર્ષે કંઈક ને કંઈક કંઈક ને કંઈક વધારો થતો જાય, માણસોની સંખ્યામાં વધારો થતો જાય, પછી રથયાત્રાની જે ડિઝાઇન છે એમાં દર વર્ષે કંઈક ને કંઈક સુધારો વધારો થતો જાય. ભજન મંડળીઓ પહેલાં આવતી, પછી અખાડીયાનો ધીમે ધીમે આવતા થયા, ગજરાજો આવે, ગજરાજ હાથી એ જ્યારે કૃષ્ણ પરમાત્માની આ રથયાત્રામાં, જગન્નાથજીની આ નગરયાત્રામાં, માધવની આ મહાયાત્રામાં ગજરાજ નીકળ્યા હોય ને, ત્યારે ગજરાજ પણ માણસોને એ સંદેશ આપે છે કે ગમે એટલો કોલાહલ હોય, દુનિયાનો ગમે એટલો અસંતોષ હોય, એની વચ્ચે પણ તમારી ચાલમાં ફેર ન પડવો જોઈએ, તમારે તમારી ચાલથી ચાલ્યું જવાનું હોય. એ ગજરાજો મોટી સંખ્યામાં નીકળે અને આ એટલી મોટી સંખ્યામાં નીકળેલા વ્યક્તિઓ અને ખલાસીઓ આ રથને ખેંચી અને લઈ જાય. રથને કયા દિવસે રથનું પૂજન કરવું, કયા દિવસે ગંગાજીનું પૂજન કરવું, કયા દિવસે એમાં સ્થાપન કરાવવું, આ અનેક પ્રકારની વિધિઓ, અને એ તમામ વિધિઓને યથાયોગ્ય રીતે પરિપૂર્ણ કરી અને આપણે સૌ જાણીએ છીએ એમ કર્ણાવતી મહાનગર એની અંદર જગન્નાથજીનું જે મંદિર મહંત શ્રી દિલીપદાસજી બાપુ એ સંપૂર્ણ આ આખી વ્યવસ્થા એનું બાપુ મહંત પદેથી એ ધ્યાન રાખતા હોય અને આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ આવે. છતાંય નિલેશભાઈ આટલી મોટી સંખ્યામાં માણસો ભેગા થતા હોય ને, છતાંય કૃષ્ણ પરમાત્માની રથયાત્રા છે એટલે બધાને પોતપોતાની રીતે આનંદ હોય અને એ આનંદમાં પાછા સ્વયં શિસ્તનો મને અને તમને અનુભવ થાય. માણસો સ્વયં શિસ્તથી જ પોતાની રીતે જાય, આખી દુનિયાના બાપના દર્શન કરે અને દર્શન કર્યા પછી ફરી પાછા પોતાને ત્યાં આવે. આ સરસપુર પહોંચે, સરસપુર મોટી સંખ્યામાં માણસોનો જમણવાર હોય, મારા કે તમારા ઘેર 50 મહેમાન આવી જાય ને તો આપણું આયોજન બગડી જાય. 5 મહેમાન આવવાના હોય ને 50 આવી જાય તો આપણું આયોજન બગડી જાય, કઈ રીતે ગોઠવવું આપણને ખબર ન પડે. એની જગ્યાએ લાખોની સંખ્યામાં કેટલા માણસો આવશે એ નક્કી જ ન હોય, અને છતાંય ભગવાનના મોસાળમાં એ તમામને મહાપ્રસાદ મળે, તમામને ભોજન મળે, ભગવાન ત્યાં થોડોક વિશ્રામ આરામ કરે, વામકુક્ષી કરે અને ત્યારબાદ ફરી પાછા એ નગરયાત્રાએ નીકળે, આ નગરચર્યાએ નીકળે. આ કૃષ્ણ પરમાત્માના જીવનના કેવા રંગો છે, એટલે કૃષ્ણના જીવનના આવા કંઈક રંગોને લગતું એકાદું પદ આપણી પાસે જે થોડોક સમય બચ્યો છે એમાં આપણી પાસેથી, કેમ કે આપ છેક કચ્છથી આવ્યા છો એટલે જેટલા કિલોમીટર કાપીને આવ્યા છો ને એટલા ગીત તો અમારા TV13ના દર્શક મિત્રો આપની પાસેથી સાંભળવાના જ છે. નિલેશભાઈ એક એવું સુંદર મજાનું પદ અમારી સાંભળવાની ઈચ્છા છે. આ ગોકુળિયું ગમતું નથી, અને યમુના યમુના લાગે ખારી ખારી ઝેર, એ પણ મારા વાલા વાલા ને હારે વેર, એ તે તો સીધ ને કરાવ્યા સામડા, એ પણ મારા વાલા 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 હાટું વેર, એ તે તો સીધ ને કરાવ્યા સામડા, કાનુડો કાઢ્યો કેવાણો દેવ મારો દ્વારિકાનો નાથ છે, કાનુડો 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 કાઢ્યો કેવાણો દેવ મારો દ્વારિકાનો નાથ છે, કાનુડો કાઢ્યો કેવાણો દેવ મારો દ્વારિકાનો નાથ છે, હે દ્વારિકાનો નાથ મારો ગેડિયાનો દેવ છે, દ્વારિકાનો નાથ મારા ગેડિયાનો દેવ છે, કાનુડો કાઢ્યો કેવાણો દેવ મારો દ્વારિકાનો નાથ છે.
ઊંચા મંદિર એના ઊંચા છે કાંગરા, ઊંચી મેડી ને એના ઊંચા છે મેડિયા, ઊંચા મંદિર એના ઊંચા છે કાંગરા, ઊંચી મેડી ને એના ઊંચા છે મેડિયા. આ તો ધોળી ધજાયું વાળો દેવ મારો દ્વારકાનો નાથ છે, ધોળી રે ધજાયું વાળો રે દેવ મારો દ્વારકાનો નાથ છે. અને સાથે સાથે એક મને એક બે એવા મુખડા લેવા છે જે લોક મુખે છે, અત્યારે બધાને ખૂબ ગમે છે, ભગવાન કૃષ્ણ પરમાત્માના. હે કાનજી કાઢો મુરલી વાળો ગાયો નો ગોવાર, કાનજી કાઢો મુરલી વાળો ગાયો નો ગોવાર, દ્વારિકાનો હે ગેડિયાનો હે દ્વારિકાનો નાથ એનો મથુરા 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 એ મથુરા મોહાર, દ્વારિકાનો નાથ એનો મથુરા મોહાર. આ સોનાની નાગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, સોનાની નાગરી વાળો એ બા દેવ મારો દ્વારિકા વાળો, માધવ તારી મેરી ઉમા બોલે જીણા મોર, રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા, કાળા કાળા કાનજી ને રૂપાળા રણ છોડ, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. વાહ, તમે એને માધવ કયો, રણછોડ કયો, જગન્નાથ કયો, ગોપાલ કયો કે ગોવિંદ કયો, એ આખી દુનિયાનો બાપ, 14 ભુવનનો સ્વામી, એ જ્યારે નગરચર્યાએ નીકળ્યો હોય, નગરના એકે એક લોકોને દર્શન આપવા માટે થઈ અને નીકળ્યો હોય, અને એ જે આનંદ અને ઉત્સાહ અને ઉલ્લાસ હોય, એ ઉલ્લાસ એકે એક ગુજરાતીના હૈયામાં એકે એક કૃષ્ણ ભક્તના હૈયામાં હોય જ, એ સ્વાભાવિક છે. પણ એ વિશેષ એમાં વધારો એટલા માટે થઈ જાય કે TV13 ગુજરાતી દ્વારા આ માધવની મહાયાત્રાનું આવું સુંદર મજાનું મહાકવરેજ થતું હોય, અને એની વચ્ચે આપ લોકસંગીતના આરાધક છો, સુરોના આરાધક છો, સુરોના પ્રાર્થના કરનારા વ્યક્તિ છો, આપના જેવા વ્યક્તિઓ એ સ્વરથી ઈશ્વરની પ્રાર્થના કરે ને, તો સ્વર અને ઈશ્વર એ બેની વચ્ચેનું અંતર બહુ થોડું છે, એટલે કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ એ તમામ કૃષ્ણ ભક્તો ઉપર ઉતરે એ સ્વાભાવિક છે. નિલેશભાઈ, આપ TV13 ગુજરાતી હકથી ગુજરાતીના આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી અને પધાર્યા, અને અહીંયા અમે હકથી જે કીધું એ બધું જ આપે પોતાની ફરજ સમજી અને અમારા TV13 ગુજરાતીના તમામ દર્શક મિત્રો માટે થઈ અને સંભળાયું. TV13 ગુજરાતી વતી આપનો ખૂબ ખૂબ આભાર. જય જગન્નાથ. રંગીલા, એ તારો
રંગીલા મોટી સંખ્યામાં લોકો જે છે એ અહીંયા પહોંચ્યા છે. ભગવાન જગન્નાથ જે છે થોડીક જ વારની અંદર અહીંયા પહોંચી શકે છે.
અખાડાઓ જે છે ટ્રક બાદ અખાડાઓ પણ એક બાદ એક મચ્યા છે. અંદાજિત 30 જેટલા અખાડાઓ જે છે આ વખતની રથયાત્રામાં સામેલ થયા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે 108 જેટલી ટ્રકો જે છે તે અહીંયા પહોંચી છે. ખાસ કરીને આની અંદર ગ્રીન એનર્જી હોય, સ્વચ્છ ભારત હોય, ભારત જે T20 વર્લ્ડ કપ જીત્યું છે તેનું પણ અહીંયા હાલ જે છે બતાવવામાં આવ્યું છે. સાથે સાથે ગ્રીન એનર્જી સ્વચ્છ ભારતનું જે પણ જે છે વાત આની અંદર આજ વખતે ટેબોની અંદર જે દર્શાવવામાં આવી છે. ખાસ કરીને જે આજની રથયાત્રા કહી શકાય, કારણ કે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આ વર્ષે નીકળી છે. ઘણા અમદાવાદના લોકો આ જે રથયાત્રા આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, અને ખાસ કરીને સરસપુર વાસીઓ, કારણ કે ભગવાન જગન્નાથ 15 દિવસ અહીંયા રોકાઈને નિજ મંદિર પરત ફરતા હોય છે, ફરી એકવાર મોસાળમાં આવતા હોય છે. અમે થોડીક વારમાં ગણતરીના કલાકોની અંદર હવે ભગવાન જગન્નાથના ત્રણેય રથ, એટલે કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ત્રણેય જે રથ છે તે હમણાં થોડીક વારની અંદર અહીંયા પહોંચશે. ત્યારબાદ તેમનું મોસાળ ઉભરવામાં આવશે અને ભગવાન જગન્નાથના દર્શન માટે લાખોની સંખ્યા જનમેદની જે છે અહીંયા ઉમટી છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે. સવારથી જ લોકો જે છે એ અમદાવાદ શહેરનો જે સમગ્ર 28 કિલોમીટરનો જે રૂટ છે એ રૂટની અંદર ભગવાનના દર્શન માટે એક ઝલક માટે સવારથી જ લાઈનનો કતાર જોવા મળી રહી છે. સાથે સાથે જે ટ્રકો છે તેની અંદરથી પણ પ્રસાદનો જેમ પાણીની જેમ વહેવામાં આવતો હોય છે તે પ્રમાણે પ્રસાદ જે વહેંચણી કરવામાં આવી છે. ચોકલેટ હોય, બિસ્કિટ છે, નાના બાળકો રમકડા છે, તમામ વસ્તુઓ જે છે તે આપવામાં આવી હતી. 100 જેટલા ટ્રકો જે છે આની અંદર ભાગ લેતા હોય છે. અખાડાઓ જે છે 30 જેટલા અલગ અલગ અખાડા છે. સાથે સાથે ભજન મંડળીઓ, બેન્ડ બાજા સહિતના લોકો જે છે આ અખાડાની અંદર જે રથયાત્રા છે, ઐતિહાસિક રથયાત્રા ગણવામાં આવે છે, તે લોકો અહીંયા જોડાયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 18 ગજરાજ જે છે એ આ ભગવાન જગન્નાથની રથયાત્રાની સુકાન સંભાળી છે. કહેવા છે કે જ્યારે બી આપણે ઘરની અંદર શુભ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં ગણપતિ દાદાની જે પૂજન કરવામાં આવતું છે તે જ પ્રમાણે રથયાત્રાનું પણ ઐતિહાસિક ગણવામાં આવે છે. કારણ કે 147 વર્ષ થઈ ગયા અને સતત 147 વર્ષથી ભગવાન જગન્નાથની જે આગેવાની છે એ ગજરાજ કરી રહ્યા છે. 18 જેટલા ગજરાજ છે તે રાખવામાં આવે છે. સાથે સાથે મેડિકલ ટીમ જે ગજરાજની આગળ અને પાછળ રાખવામાં આવી છે, જેથી કરીને લોકોને કોઈ ગજરા જે ભીંડને કરીને પોતાનું સંતુલન ન ગુમાવે ને લોકો ઈજા કરી શકાય તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું છે. સાધુ સંતો સાથે સાથે અખાડાના જે અલગ અલગ ગુજરાતી ભાઈ બહેનો છે, અમદાવાદ શહેરની જે અલગ અલગ કોળમાં વસતા છે, તે લોકો ભગવાન જગન્નાથ, ભાઈ બહેલરામ અને બહેન સુભદ્રાનો જે રથ છે તે ખેંચી રહ્યા છે. સાથે સાથે 2000થી પણ વધારે જે સાધુ સંતો છે તે આ પણ રથયાત્રામાં જોડાયા છે, જેમાં હરિદ્વાર હોય, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના સાધુ સંતો છે તે આજની ઐતિહાસિક રથયાત્રાનો જે લાવો છે અત્યંત લાહો લઈ શક્યા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભગવાનના જે આ રથયાત્રા છે તેની અંદર વહેંચવા માટે 30,000 કિલો જે મગ છે, કારણ કે ભગવાનને સૌથી પ્રિય મગ કહેવામાં આવતા હોય છે, મગ પસંદ હોય છે ત્યારે